कपीसति दुलोकयु जाग राम दूत अतुलित बल Thank you.
राम रसायन तुमरे पासां सदा रहो रघुपति के दासां। राम रसायन तुम्हारी पासे से, रसायन एटले दवा औषधि, तो रसायन तो अनेक प्रकारना छे। पूजा रसायन छे, दर्शन रसायन छे, कथा रसायन छे, नाम रसायन छे, दर्शन पूजा सेवा भक्ति आ बधा रसायन छे। दर्शन रूपी रसायन, थोड़ो अवाज आपो दादा, दर्शन रूपी रसायन, नाम रूपी रसायन, कथा रूपी रसायन छे। अत्यारे आपणे जे पण काही सांभळी रह्या छीए, અત્યારે આપણે બધા ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છીએ, ડોક્ટરને દવા અંદર ઉતારવી હોય ને તો સીધો બાટલો ચડાવે નસમાં, અને નસના માધ્યમે કરી અને સીધો અંદર જાય દવા, કા કોઈ ટેબ્લેટ એવી હોય કે ગળવી પડે, દુખતું હોય પગમાં પણ ગળવાને તો મોઢેથી જ ને, એમ જીવનો જે રોગ છે એ રોગને ટાળવા માટે કથાના શ્રવણ રૂપી જે રસાયણ છે જેને કાનના માધ્યમે કરી અને અંદર ઉતારવાનું છે। સુત આખ્યાયી કથા સારમ મમ કર્ણ રસાયણ, મારા કર્ણ મારા કાન એની દવા એ કથા છે। દર્શન રૂપી રસાયણ જે દર્શન કરી આંખના માધ્યમે કરી અને અંદર ઉતારવાનું છે। ભજન રૂપી રસાયણ જીભથી ભગવાનનું નામ લઈ ભજન કરી જીભના માધ્યમે કરી અને અંદર ઉતારવાનું છે। અને આ જેટલું છે ને એ બધું દિને દિને નવમ નવમ છે। કથા હોય, ભજન હોય, દર્શન હોય, તમે દર્શન કરવા માટે આવો છો, તમને બધાને ખબર છે ભગવાનનું સ્વરૂપ કેવું છે, તો રોજ નથી આવતા, રોજ ઓનલાઈન દર્શન કરો છો, કેમ ધીમે ધીમે નવમ નવમ તમને રોજ નવું લાગે છે એટલે તમે નિત્ય પ્રત્યે દર્શન કરો છો। જ્યારે તમે મંદિરમાં આવો, જ્યારે તમે કથામાં આવો, ત્યારે બે વસ્તુ સાથે રાખજો,
જો રસાયણને ખરેખર અંદર ઉતારી, રસાયણને ખરેખર તમારે અંદર લઈ જઈને એની અસર તમારે કરાવી હોય, દવાની અસર ત્યારે જ થાય જ્યારે તમે એને નિયમ પ્રમાણે લો. તો આ રસાયણનો પણ એક નિયમ છે, તમારે બે નિયમ પાડવા પડશે. એક સાદર રાખવો અને મન લાય, મન લઈને આવવું, બે વસ્તુ રાખવાની. કહાઉં કથા સોઈ સુખદ સોહાઈ, આદર સુનહું સુજલ મન લાય. આદર સુનહું, આદરથી અને સાદર રાખી અને કથા સાંભળવી. વ્યાસ ગાદીની અંદર થોડો આદર રાખતા શીખો, વ્યાસપીઠની અંદર. વ્યાસપીઠની અંદર થોડો આદર રાખો, વ્યાસની અંદર, વક્તાની અંદર થોડો આદર રાખો. મેં પહેલા પણ કીધું હતું કે વ્યાસને નહીં પણ વક્તવ્યને પકડો, કથાને પકડવાની છે. અને હંમેશા કથા સાંભળવી હોય ને તો પ્રણિપાતના માધ્યમે કરીને જ કથા સંભળાય. પ્રણિપાત એટલે નમસ્કાર. કથામાં આવો એટલે નમતા શીખો સાહેબ, નમતા શીખો, વંદન કરતા શીખો. કથાને વંદન કરો, વ્યાસપીઠને વંદન કરો, વ્યાસને વંદન કરો. એનો નિયમ છે તો જ એ રસાયણ એની અસર કરે. ઘણા તો આવે અને પછી શેઠની જેમ પગ ઉપર પગ ચડાવી બેઠા હોય, જાણે ધ્યાન રાખવા જ ન આવતા, તો એને કોઈ અસર નહીં કરે કથા. તમારે પાણી પીવું હોય તો નળ પાસે જવું પડે અને નળની આગળ ઝૂકો તો જ પાણી પી શકો તમે, બાકી ન પી શકો, બરાબર ને? આ મોલમાં બધી જગ્યાએ પાણી પીવાની વ્યવસ્થા હોય છે, તમારે ઝૂકવું પડે છે ને ત્યાં, તમારે ઝૂકવું જ પડે અને ઝૂકો તો જ તમે પાણી પી શકો, બાકી પી શકો નહીં. તો એક જણ કે બોટલમાં હોય તો પણ બોટલ લેવાય, ઝૂકવું તો પડશે કે નહીં? બોટલ લેવા ઝૂકવું તો પડશે કે નહીં? ચાલશે જ નહીં. ઝૂક્યા વગર છૂટકો જ નથી. અને પ્રણિપાત કરો, પ્રણિપાત એટલે નમસ્કાર. જ્યાં સુધી નમસ્કાર ન કરો ત્યાં સુધી ક્યારે પણ વ્યાસપીઠ કે વ્યાસ તમને કશું આપી જ ન શકે. તમારે વ્યાસપીઠ અને વ્યાસની અંદર આદર રાખવો જ પડે, છૂટકો નથી. મન લાય, મન લઈ અને સાંભળવાનું, આ બે નિયમ છે એના. મન લઈ અને કથા સાંભળો. તમે કથામાં ફૂલ નહીં ચડાવો તો ચાલશે, ચોખા નહીં ચડાવો તો ચાલશે, પણ તમારે કથામાં પોથી ઉપર મન તો ચડાવવું જ પડશે. મન ચડાયા વગર તમે સાંભળશો તો આ દવા એવી છે ને કે અસર જ નહીં કરે, મન વગર અસર ન કરે. અને પાછો આ કથાનો એક નિયમ તમે જુઓ, આ રસાયણનો એક નિયમ કેવો છે. આ રસાયણ એવું છે, એકવાર જો આ રસાયણે તમને પકડ્યા પછી આ રસાયણ તમને નહીં મૂકે. તમારે છૂટવું હશે તો તમે છૂટી નહીં શકો આમાંથી, તમારે સ્વયંને છૂટવું હશે, તમે નહીં છૂટી શકો. એકવાર તમે આ પકડમાં આવી ગયા, તમે અહીંયા બેઠા, તમે જેવા સભા મંડપમાં આવીને બેઠા, પછી તમે ઊભા ન થાવ એ જવાબદારી અમારી. હા, ઊભા ન થાવ એ જવાબદારી અમારી. અને બધા હરિભક્તો કહે કે આંખ ક્યાં વાગી જાય ખબર જ નથી પડતી. એનો મતલબ એવો થયો કે તમને રસાયણે પકડ્યા છે,
પકડ્યા છે. આ ભરવાડ લોકો છે ને, આપણો ઓઢવાનો ધાબળો આવે ને એને કથો કે ભરવાડ લોકો. બહુ જૂની ગામઠી ભાષાનો શબ્દ છે કથો. એક વાર બે ભરવાડો જતા હશે ઘેટા બકરા ચલાવવા, એમાં નદીની અંદર પૂર આવેલું એક રીંછ એમાં તણાતું હતું. પેલા ભરવાડો દૂર થી જોયું એટલે ધાબળો તણાતો જાય છે. પેલો બીજો કે લઈ આવ કે આપણે તુષેને ઓઢવાનું ઠંડી કામ આવશે, કૂકવી કોરો કરીને ઓઢવા કામ આવશે. એક જણને તરતા આવડતું હતું, પડ્યો અંદર. જેવો નજીક ગયો પેલો રીંછ તણાયેલો, અને આ તો ભાઈ ડૂબતો માણસ તરફનું પકડે તો પછી રીંછ નો પકડે. રીંછ ગભરાયો, રીંછે પકડ્યો પેલા બરોબર નો. પેલો પણ તણાવા લાગ્યો, ભેગા થયો ભરવાડ, બૂમો પાડવા લાગ્યો. એટલે બીજા ભરવાડે કિનારે ઉભા ઉભા બૂમ પાડી, કથોને મૂકી દે, કથોને મૂકી દે, કથોને મૂકી દે. પછી પેલા બૂમ પાડી, મારે તો કથોને મૂકવો છે પણ કથો મને નથી મૂકતો, એને મને પકડી રાખ્યો છે. એક વાર તમે આ સકંજામાં આવી ગયા, સાણસામાં આવી ગયા, પછી આ કથો કથા તમને મૂકશે નહીં, આ રસાયણ તમને મૂકશે નહીં, તમને પકડી રાખશે. અને જ્યાં સુધી તમને નિરોગી ન કરે ત્યાં સુધી છોડે છે નહીં તમને, મૂકે નહીં. આઈસીયુમાં ભરતી થયા હોય તો જ્યાં સુધી તમે હારા ન થાવ ત્યાં સુધી ડોક્ટર બહાર કાઢે જ નહીં, અંદર ને અંદર જ મૂકી રાખે, ગમે એમ તમે ધમ પછાડા કરો. ડોક્ટરને જ્યાં સુધી એવું ના લાગે હવે આ કમ્પ્લીટ થઈ ગયો છે, પછી ડોક્ટર હોસ્પિટલમાંથી તમને ડિસમિસ કરે, બાકી એ સિવાય ન કરે. તો આ રસાયણ પણ એવું છે કે જ્યાં સુધી તમે સંપૂર્ણતઃ નિરોગી ન થાવ ત્યાં સુધી તમને ડિસમિસ નહીં કરે, તમને છૂટા નહીં કરે. દર્શન રૂપી રસાયણ. મંદિરમાં આવો છો, દર્શન કરો છો, વાલા તારી મૂર્તિ નું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતડી ના જેવું. બાકી જે લોકો હટી જાય છે એને દર્શન કર્યું જ નથી. આ દર્શન રૂપી રસાયણ છે. વાલા તારી મૂર્તિ નું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતડી ન જેવો. વાલા તારી
પછી મુકશે નહીં. મૂકી ભગવાન રામે વાલીને બાણ માર્યું, સુગ્રીવનો ભાઈ. વાલી મરણ સૈયા ઉપર પડ્યો છે, મરણની વેદિકા ઉપર. અને એ વખતે ભગવાન રામ આવ્યા, સુગ્રીવ ઉભો છે, અંગદ ઉભો છે, વાલીની પત્ની પણ ઉભી છે, તારા. એ વખતે વાલી ભગવાન રામની સામે જોઈને એવું બોલ્યો, ધર્મ હેતુ અવતરે હો ગોસાઈ, મારે હો મોહે વ્યાગ કી નહીં. પ્રભુ, ધર્મ માટે તમે અવતર્યા છો અને અધર્મ કરી જાનની પાછળ હંતાઈ અને પાછળથી હુમલો કરી મને માર્યો, તમે ભગવાન છે ને? ત્યારે ભગવાન રામ એવું બોલ્યા, બહુ પાપ કર્યા છે, તું બહુ મોટો પાપી છે, એટલે મેં તને મારી નાખી. તારા જેવો બહુ મોટો કોઈ પાપી નથી, ભગવાન રામ કહે છે. અનુજ બંધુ ભગિની સુત નારી, સુન સઠ કન્યા સમય ચારી, ઇન્હી કો દ્રષ્ટિ બિલોકે જોઈ, તાહી બદે કશું પાપ નહીં. તું કેટલો મોટો પાપી છે, તો શાસ્ત્રમાં એવું લખ્યું છે, અનુજ બંધુ, અનુજ એટલે નાનો ભાઈ, બંધુ એટલે ભાઈ, ભગિની એટલે એની પત્ની બેન, તે તારા ભાઈની પત્નીને તારી પત્ની બનાવી દીધી, અને તું એવું માને છે કે તે પાપ નથી કર્યું, એનું હરણ કર્યું છે તારી પત્નીને, તારા ભાઈની પત્નીનું હરણ કર્યું છે તે, અને તું એમ કરે છે તે કશું પાપ નથી કર્યું, તાહી બધે કશું પાપ નહીં, માટે તારા જેવા દુનિયામાં કોઈ મોટો પાપી નથી. ત્યારે વાલી એવું બોલ્યો કે પ્રભુ, પાપી છું નહીં, પાપી હતો, પાપી છું નહીં, પાપી હતો. કેમ? તો તમે જ તમારા ભક્તોની આગળ બોલ્યા છો, સન્મુખ હોઈ જીવ મોહી જબહી, જન્મ કોટી અજ્ઞાન નાશ હીતોહી. જે જીવ મારી સન્મુખ આવે છે, મારી સામે ઉભો રહે, મારું દર્શન કરે, તેના અનંત પાપ હોય, બધા પાપ બળી જાય, નિષ્પાપ બની જાય છે. તો બોલો, હું તમારી આગળ શું હવે પાપી કેમ ન? અબ મેં પાપી નહીં, તો તું ક્યું બનો કે મેં પાપી હું? તમે કેમ કહો છો કે હું પાપી છું? ના, હું પાપી નથી, પાપી હતો, હું પાપી હતો. ભગવાનની સામે તમે આવો અને દર્શન કરો છો ને, એ દર્શન એક રસાયણ છે, અને આ રસાયણ કેવું છે? તો તરત ને તરત તમને પાપ મુક્ત કરે છે, પાપ મુક્ત કરે છે. અરે, તમે દર્શન ન કરો પણ ખાલી મંદિરમાં આવીને બેસો ને, તોય તમે પાપ મુક્ત થઈ જાઓ. કેમ ખબર છે? ભગવાનને જે પવન સ્પર્શ્યો હોય, અડ્યો હોય, અને એ પવન તમારા ઉપર થઈને તમને અડીને નીકળે ને, તોય તમે નિષ્પાપ થઈ જાઓ. આ સ્પર્શરૂપી રસાયણ છે, સ્પર્શરૂપી. દર્શન કરો એ દર્શન રૂપી રસાયણ, અને સ્પર્શ કરો એ સ્પર્શ રૂપી રસાયણ. કોઈ હરિભક્તને તમે અડી જાઓ, અથવા હરિભક્તની ઉપરથી હરિભક્તને અડીને પવન પસાર થયો હોય, અને પવન તમને અડી જાય, તો એ તમારું કલ્યાણ છે, નિષ્પાપ બની જાઓ છો તમે. એક ભાઈ ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને કે, મને શરદી બહુ થઈ ગઈ છે. ડોક્ટરે કીધું કે છાશ પીધી હતી?
તો કે ના પીધી નહોતી પણ ઘેર મહેમાન આવેતા ને તો સાસ પીરસી હતી એટલે જ થઈ શકતી પેલો કે પણ ડોક્ટર સાહેબ પીરસવાથી શરદી થાય આ થાય કે પીરસી જયારે પીરસતો હતો ત્યારે એની સુગંધ તો લીધી ને જો પીરસવાથી શરદી થઈ જાય અડવાથી શરદી થઈ જાય તો અડવાથી નિષ્પાપ ન થવાય અવશ્ય થવાય મંદિરમાં બેઠા હોય ને એ વખતે પવન તમારા ઉપરથી પસાર થાય તમને અડીને પવન નીકળે એ તમારા જીવનું રૂડું થઈ જાય છે તમે નિષ્પાપ થઈ જાવ આ રસાયણ છે સ્પર્શ રૂપી રસાયણ દર્શન કરો એ દર્શન રૂપી રસાયણ અને આ મૂર્તિના દર્શન જેવું કોઈ રસાયણ નથી કેવું રસાયણ તમે જો દર્શન કરતા જ રહો કરતા જ રહો કરતા જ રહો મૂર્તિ આગળથી હટવાનું મન ન થાય મૂર્તિ રૂપી રસાયણ છે અનુભવ્યો ભગવાનની આગળ અને બીજું ખાસ કે કોઈ રસાયણ લેતો હોય રસાયણનું અયન કરતો હોય ત્યારે એને ડિસ્ટર્બ ન કરવો હા મેં ગઈકાલે કીધું ને કથા સાંભળતો હોય કથા કરતો હોય એને ડિસ્ટર્બ ન કરવો ક્યારે તો દર્શન કરતો હોય એને પણ ડિસ્ટર્બ ન કરાય કોઈ દર્શન કરતો હોય અહીંયા ઊભો રહી અને તમે જો એને ડિસ્ટર્બ કરો તો તમે પાપના અધિકારી બનો છો આપણે કોઈક દર્શન કરતા એ ભાઈ એ ભાઈ એ ભાઈ શું છે પણ દર્શન કરે છે સાહેબ અને દર્શન કરતો વ્યક્તિ જે છે એ ભગવાનની સાથે એકાકાર થાય છે આ તમને દર્શનનો કોઈ મહિમા નથી દર્શન શબ્દનો તમને અર્થ ખબર નથી એટલે તમે દર્શન કરવા વાળાને ડિસ્ટર્બ કરો છો પણ જ્યારે કોઈ દર્શન કરતો હોય છે ને ત્યારે ભગવાનની મૂર્તિમાં એકાકાર થતો હોય છે એ અયન કરતો હોય છે મૂર્તિને પીતો હોય છે કોઈ પણ વ્યક્તિ પાણી પીતો હોય અને તમે એને હસાવો તો શું થાય ખક 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 થઈ જાય આમ ઉધરસ આવી જાય એને ઓહત રહી જાય એને ગુજરાતી ભાષામાં શું કહેવાય ઓહત રહી જાય એને હસાવાય નહીં પાણી પીતો હોય એને ઓહતરાવાય નહીં એને હસાવાય નહીં ઓહત રહી જશે તો દર્શનનું જ્યારે અયન કરતો હોય અને તમે એને ડિસ્ટર્બ કરો એટલે ઓહતરાઈ જાય છે અયન છે અયન સાંભળતો હોય અને ડિસ્ટર્બ ન કરાય તમારે આખી દુનિયાને ડિસ્ટર્બ કરવી હોય તો કરજો પણ ભજન કરવા વાળાને કોઈ ડિસ્ટર્બ ન કરતા હા એને ખલેલ ન પહોંચાડતા ભજન કરવા દુનિયામાં એના જેવું કોઈ મોટું પાપ નથી બ્રહ્મત્યામાંથી છૂટી શકશો પણ ભજન કરવા વાળાને જો ડિસ્ટર્બ કર્યો ને એનું ભજન તૂટ્યું તો એમાંથી નહીં છૂટી શકો હા જે જેમ ભજન કરતો હોય એમ કરવા દો જે જેમ ભજન કરતો હોય એમ કરવા દો ગણા તો કે તમે આ ભજન ગાવ અને ખોટું છે એ ભજન ગાય એ ખોટું નથી તું હાંભળે એ ખોટું છે એ તો બરાબર જ ગાય છે તું હાંભળે છે ખોટું એ ગાતો નથી ખોટું જ્યારે મૂર્તિની સામે ઉભો રહીને કીર્તન ગાતો હોય છે મૂર્તિ સામે એ ધૂન કરતો હોય છે ભગવાનનું નામ લેતો હોય છે ત્યારે દર્શન રૂપી અને ભજન રૂપી રસાયણ શબ્દ રૂપી રસાયણ પીતો હોય છે અને એ વખતે એને ડિસ્ટર્બ ન કરાય કોઈને પણ કોઈ કીર્તન ગાતો હોય હવે એનો પેલા ભેંસ જેવો રાગ એટલે એનો ભેંસ જેવો રાગ હોય ગમે તે ઊંટ જેવો હોય તને એવો મતલબ છે એ ભગવાનને રાજી કરે છે એનું ખોખરો ખોખરો અવાજ હોય કે ઘેરો અવાજ હોય તમે દવા લેવા જાઓ તો ડોક્ટર જોવે છે તમારી હામ કે કાકા તમે 80 વર્ષના છો એટલે હું તમને દવા નહીં આપું ના
ડોક્ટર જોવે છે તમારું બરાબર સૂર નથી એટલે તમને દવા નહીં મળે, તમારું બરાબર લય નથી એટલે તમને દવા નહીં, ડોક્ટર નહીં જોવે. આ અયન છે એને પીતા શીખો, બસ પીતા શીખો, અને પીવા વાળાને ક્યારે ડિસ્ટર્બ ન કરો. આપણે ડિસ્ટર્બ કરીએ છીએ, ભજન કરતા નથી પણ ભજન કરવા વાળાને ડિસ્ટર્બ કરીએ છીએ, ડિસ્ટર્બ કરીએ છીએ. આ કીર્તન આ ભજન આનું ગાયેલું છે, આ પેલાનું ગાયેલું છે, જેનું ગાયેલું હોય એનું. અત્યારે કોણ ગાય છે? હું ગાઉં છું ને, એટલે અત્યારે એનો કવિ હું. તમે જયારે ભગવાનની સામે કીર્તન ગાવશો ને, બ્રહ્માનંદ સ્વામી નું કીર્તન ગાવ કે મુક્તાનંદ સ્વામી નું કીર્તન ગાવ, તમે જયારે ગાવશો ત્યારે બ્રહ્માનંદ કે મુક્તાનંદ નહીં, તમે બોલો છો એટલે કીર્તન તમારું છે. હા, એ કીર્તન તમારું છે, તમે બોલો એટલે તમારું છે અને તમે ગાવશો. અને જો તમે એ વખતે એવું બોલો કે આ બ્રહ્માનંદ સ્વામી નું ગાયેલું છે, બ્રહ્માનંદ સ્વામી ગાય છે, બ્રહ્માનંદ સ્વામી ની જ રચના છે, પણ એ વખતે તમે કયો ભાવ પ્રગટ કરો છો કે આ ભાવ તો બ્રહ્માનંદ સ્વામી ની મૂર્તિમાં છે, મને આ ભાવ નથી. આ ભાવ કોને છે? તો બ્રહ્માનંદ સ્વામી ની મૂર્તિમાં છે, મને ભાવ નથી, તને ભાવ નથી એટલે તું એવી રીતનું બોલે છે. તમે જયારે કીર્તન ગાઓ, કીર્તન ભજન રૂપી રસાયણ છે, એને પીતા શીખો સાહેબ, એને પીવો, રસ હોવો જોઈએ અંદર ઉતારવાનો, દર્શન રૂપી રસાયણ. તો રામ રસાયણ તુમરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. તમે સદા એને માટે રઘુપતિ ભગવાન રામના દાસ થઈ જાઓ. અને હું એવું માનું છું ત્યાં સુધી કે જે રસાયણને પી શકે, જે રસાયણને પચાવી શકે, એ જ દાસ બની શકે, એ જ બની શકે. ભાગવતના 11મા સ્કંદની અંદર ભગવાન કૃષ્ણે ઉદ્ધવને એવું કહ્યું છે, હે ઉદ્ધવ, પુરુષાણામ હનુમાન, કે સર્વે સેવકોની અંદર હનુમાન એ મારી વિભૂતિ છે, મારો સેવક છે, મારો દાસ છે. ભગવાન કૃષ્ણ ભાગવતના 11 સ્કંદની અંદર બોલ્યા છે, મારો દાસ છે, સદા રહો રઘુપતિ કે દાસા. અને હનુમાનજી મહારાજ ભગવાન રામના દાસ બનીને રહેવામાં પોતાનું ગૌરવ માને છે. હા, પોતાનું ગૌરવ માને છે, એ સદાને માટે દાસ બની રહેવામાં માને છે, શેઠ બનવામાં નથી માનતા. એમને દાસ બનીને રહેવું ગમે છે, એમની કોઈ ખુશામત કરે, એમની કોઈ પ્રશંસા કરે તો એમને ગમતું નથી. પ્રવસન પર્વતની શિલા ઉપર ભગવાન રામ અને લક્ષ્મણ બેઠા છે, સીતાજીનું હરણ થઈ ગયું છે. રામાયણની અંદર 3 શિલાઓ છે, શિલા એટલે પથ્થર. એક અહલ્યા જે શિલા બની છે, પથ્થર બની છે. એક શિલા ચિત્રકૂટની અંદર જેની ઉપર ભગવાન રામ સીતાજીની સાથે બેઠા છે, અને જયન ઇન્દ્રનો દીકરો કાગળો બનીને આવી અને ચાંચ મારી જાય છે. અને ત્રીજી શિલા પ્રવસન પર્વતની, જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણ બેઠા છે. ત્યાં ભગવાન રામ અને લક્ષ્મણ બેઠા છે, સર્વે વાનરો હનુમાનજી લંકામાંથી આવે છે સીતાજીની ભાળ લઈને. અને એ વખતે વાનરો એવું કહે છે કે હે રાઘવ, આ હનુમાનજી જે છે ને એ સીતાજીને ભાળ લઈ આવ્યા, લંકાને એને સળગાવી છે, અને આખી બના જે સમુદ્ર કૂદ્યા ત્યારથી માંડીને પાછા આવ્યા ત્યાં સુધીની સંપૂર્ણ ઘટના હનુમાનજી મહારાજના ઐશ્વર્યનું દર્શન ભગવાન રામને કરાવ્યું છે વાનરો.
અને એ વખતે ભગવાન રામ એટલા બધા ખુશ થઈ ગયા, એટલા બધા ખુશ થઈ ગયા કે હનુમાનને એના વખાણ કરવા લાગ્યા. અને વખાણ કરતા 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 ભગવાન રામ એવો શબ્દ વાપરી નાખ્યો કે રઘુપતિ કિમહિ બહુત બડાઈ તુમ મમ પ્રિય ભરત સમબાઈ. તું મને ભરતની જેવો પ્રિય ભાઈ છે. ત્યારે હનુમાનજી મહારાજે આ બધા શબ્દો સાંભળ્યા, પોતાની પ્રશંસા સાંભળીને હનુમાનજી મહારાજ ભગવાન રામના ચરણોમાં પડી ગયા, ઢળી પડ્યા, બૂમો પાડવા લાગ્યા, મને બચાવો, મને બચાવો, મને બચાવો. વાનરો કહે છે કે લંકાની અંદર લંકા વાળાએ તમારું પૂંછડું હળગાવ્યું, તમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, તોય તમે બૂમો ન પાડી બચાવો 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 ના જરા પડી ગયા, એમાં બૂમ પાડો છો, બચાવો 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 કેમ? ત્યારે હનુમાનજી મહારાજ એવું બોલ્યા છે કે રાઘવે રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ મારા વખાણ કરે છે, મારી પ્રશંસા કરે છે, અને જો મારી અંદર અહંકાર આવી ગયો તો પૂરું થઈ જશે, મને અહંકાર થી મને બચાવો, મને બચાવો. અને પછી ભગવાન રામ ઉભા થયા અને બાવડા પકડી હનુમાનને ઉભા કર્યા. અને એટલું યાદ રાખવું સાહેબ, પડવું પણ એવી જગ્યાએ કે જ્યાં કોઈ ઉભો કરવા વાળો મળે, બાકી કોઈ ઉભો કરવા વાળો ના હોય ત્યાં ન પડવા, ત્યાં ન પડાય, પડવું ભગવાનની સામે, ભગવાન જેથી કરીને તમને ઉભા કરે, ઉભા કરે. તમે જુઓ ભરતજી જયારે અયોધ્યાથી નીકળ્યા ને ત્યારે ચિત્રકૂટમાં આવી અને ભગવાન રામની સામે પંચવટીમાં આવી ભગવાન રામની આગળ ઢળી પડ્યા છે, તેથી ભગવાન રામે એમને ઉભા કર્યા છે, ઉભા કર્યા છે. હનુમાનજી મહારાજ રામાયણમાં બે જગ્યાએ પડ્યા છે. એક પ્રવસન પર્વતની શિલા ઉપર ભગવાન રામ બેઠા છે રામના ચરણમાં, બીજી જગ્યાએ જ્યારે લંકાની અંદર ગયા અને ઇન્દ્રજીતે એમને બાણ માર્યું અને એમને બંધીવાન કર્યા, એમને બાંધી દીધા. જ્યારે બાણ વાગ્યું ત્યારે હનુમાનજી મહારાજે જોયું મારે પડવું છે, આજુબાજુ જોયું કઈ બાજુ પડું, જોયું તો આ બાજુ બધા અસુરો ઉભેલા હાથમાં હાથે. હનુમાનજી મહારાજ કે આ બાજુ પડવામાં બહુ મજા છે, અસુરો ઉપર પડીશ તો જે ઓછા થયા, લંકામાં જયારે યુદ્ધ થાય ત્યારે આટલાનો તો વધ કરવાનો ભગવાન રામને ઓછો જોઈ. અને હનુમાનજી મહારાજ અસુરોની ઉપર પડ્યા એવું કહેવાય છે કે વિરાટ રૂપે થઈને પડ્યા છે, અનેક અસુરો એમની નીચે દબાઈ અને મૃત્યુ પામ્યા છે. તો રામાયણકારે એનું મનમંથન કરીને એવું કીધું કે હનુમાનજી મહારાજ જયારે અસુરો ઉપર પડ્યા ત્યારે હનુમાનજી મહારાજે અધર્મને દબાવી દીધું છે, કારણ કે અધર્મ ઉપર પડ્યા ને અધર્મને દબાવી દીધું છે. હનુમાનજી મહારાજ બે જગ્યાએ નીચે પડ્યા છે, એક જગ્યાએ ભગવાન રામે એમને ઉઠાવ્યા અને બીજી જગ્યાએ અધર્મને દબાવવા માટે એ પોતે પડ્યા છે. આ ભીમના પુત્ર ઘટોડગરને બાણ વાગ્યું એટલે પેલા ભીમે બૂમ ન પાડી, પુત્ર અસુરના દુશ્મનના સૈન્ય ઉપર પડ, દુશ્મનના સૈન્ય ઉપર પડલો. અને ઘટોડગજ દુશ્મનના સૈન્ય ઉપર પડ્યો તો મરતો ગયો, કેટલાયને મારતો ગયો, કેટલાયને માર્યો. જે પોતાના અહંકારથી ડરે છે એ જ વ્યક્તિ ભગવાનનો દાસ બની શકે. હનુમાનજી મહારાજ દાસ છે, એની દાસત્વ ભક્તિ બહુ મોટી છે, એટલે લખ્યું કે સદા રહો રઘુપતિ કે દાસ. સ્નેહો મે પરમો રાજન ત્વયિ તિષ્ઠતુ નિત્યદા ભક્તિશ્ચ નિયતા વિરહ ભાવો નાત્ર ગચ્છતુ. વાલ્મીકિ રામાયણ એમ કહે છે, હનુમાનજી મહારાજ એવું બોલ્યા કે હે પ્રભુ, તમારો સ્નેહ તમારી ભક્તિ સદાય માટે મારી અંદર રહે, મારું મન તમારા વિના બીજે ક્યાંય અનુરાગ ન કરે, હું સદાય તમારો
દાસ રહું એવું મને વરદાન આપો, તમારું દાસ રહું. અને ભગવાન રામે એમને વરદાન આપ્યું છે કે તું કાયમ માટે મારો દાસ રહીશ, તારી ભક્તિની જે પરાકાષ્ઠા છે એ ગમે એવી તીવ્ર બનશે પણ તોય વાંધો નહીં આવે, તું મારો દાસ રહીશ, અખંડ મારો દાસ રહીશ, તારી ભક્તિની પરાકાષ્ઠા ગમે એટલી ઊંચી પહોંચશે. અને એટલું યાદ રાખો, ભક્તિના માર્ગે તમે ગમે એટલા આગળ વધો પણ ક્યારેય પણ ઊંચા નહીં થઈ જવાનું, ભક્તિના માર્ગે નીચા રહેવાનું. નીચા ઊંચા નહીં, બહુ અભિમાન ના આવી જવું જોઈએ. અમને બધી ખબર હશે, અમે બધું જાણીએ છીએ, ના, ભક્તિના માર્ગમાં દાસ બનીને રહેવું. અંગિરસ નામના એક ઋષિ અને એમનો પુત્ર શામવર્ત, આ બંને જણ ચાતુર્માસ કરવા માટે સુમેરુ પર્વત પંપા સરોવરના કિનારે ત્યાં ગયેલા. બને નક્કી કર્યું કે આપણે ચાતુર્માસ મહારાજા કેશરીના રાજ્યની અંદર કરવો છે, જનકલ્યાણ માટે યજ્ઞ કરવો છે, આપણે ત્યાં કરીશું. અંગિરસ ઋષિ જે છે ને એ ભગવાન વિષ્ણુના બહુ મોટા ભક્ત છે અંગિરસ ઋષિ, અને જ્યાં જાય ત્યાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ લેતા જાય. આજ સુમેરુ પર્વતની અંદર આવ્યા છે, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ લઈને આવ્યા છે, કેશરી રાજાના રાજ્યમાં ઉતારો કર્યો, ભગવાન વિષ્ણુની મૂર્તિને ત્યાં પધરાવી છે. હનુમાનજી મહારાજ બહુ નાના બાળક છે તે આવ્યા અને આવીને જોયું ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. સર્વે ભગવાન વિષ્ણુનો જય જયકાર કરે છે. હનુમાનજી મહારાજ એ વખતે ભગવાન રામચંદ્રજીનો જય જયકાર કર્યો. બોલો રામચંદ્ર ભગવાન કી જય, બોલો રામચંદ્ર ભગવાન કી જય. અંગિરસ મુનિ ખિજાયા, મૂરખ, વિષ્ણુની મૂર્તિ છે ને તું રામની જય, રામની જય કરે છે, બોલ ભગવાન વિષ્ણુની જય. હનુમાનજી રામની જય બોલે. હનુમાનજી મહારાજ કહે પણ મને તો રામ સ્વરૂપ દેખાય છે, તું મારી મૂર્તિનું અપમાન કરે છે. એવામાં ભગવાન વિષ્ણુને થાળ ધરાવેલો કે પડદા બંધ, એમાં બધી ચર્ચાઓ ચાલે છે. અંગિરસ મુનિ કે વિષ્ણુની મૂર્તિ છે, હનુમાનજી મહારાજ કે નહીં રામની મૂર્તિ છે, પેલા કે નહીં વિષ્ણુની મૂર્તિ, એમ બંને વચ્ચે ઝઘડો ચાલે છે. એ વખતે કેશરી રાજા એવું બોલ્યા કે એક કામ કરો ને ઋષિરાજ, પડદો ખોલી જોઈ લો મૂર્તિ કોની છે, મને ખબર પડશે. જેવો પડદો ખોલ્યો તો વિષ્ણુની મૂર્તિ રામ રૂપે થઈ ગઈ. આવી હનુમાનની ભક્તિ કે છે વિષ્ણુની મૂર્તિ પણ મૂર્તિ રામ રૂપે થઈ. અને એટલો આનંદ આવ્યો હનુમાનજીને કે ભાવ વિભોરમાં ખ્યાલ ન રહ્યો. અને ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે પહોંચી ગયા અને થાળ લઈને ભગવાનને જમાડવા લાગ્યા અને ભગવાન પ્રત્યક્ષ એના હાથે થાળ જમ્યા. અંગિરસ મુનિ ખિજાયા, મારી મૂર્તિ અબડાવી દીધી, મારી મૂર્તિ અબડાવી દીધી, જો મારી મૂર્તિ શામ થઈ. અંગિરસ મુનિ ગયા ને મૂર્તિ ખરેખર શામ બની ગઈ. હવે મૂર્તિનો પ્રકાશ લાવવા માટે ગંગાજળથી સ્નાન કરાવવું પડશે. ગંગાજળ લાવ્યા, અંગિરસ મુનિએ સ્નાન કરાવ્યું તે હાવ મૂર્તિ શામ થઈ ગઈ, બિલકુલ કાળી. અને અંગિરસ મુનિનો ક્રોધ વ્યાપી ગયો. હનુમાનને શ્રાપ આપવા ગયા એ વખતે મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થઈને એવું બોલ્યા કે ઋષિ હનુમાન ની ભક્તિના કારણે મૂર્તિ શામ નથી થઈ, પણ તારા મનના કપટના કારણે મૂર્તિ શામ થઈ છે, તારા મનની અંદર કપટ છે. તો હનુમાનની ભક્તિને ઓળખી ન શક્યો. હનુમાનને ગંગાજળ આપ, જો હનુમાન મારી મૂર્તિ ઉપર ગંગાજળ ચડાવશે તો હમણાં મૂર્તિ શામ છે ને તેજોમય થઈ જશે. અને હનુમાનજીએ ગંગાજળ ચડાવ્યું ને મૂર્તિ તેજોમય થઈ ગઈ. આવી જ એની ભક્તિ, આ જેની ભક્તિ ભગવાનને તેજોમય બનાવી દે પણ તો એના મનમાં કોઈ અહંકાર
પ્રગટે નહીં એ જ વ્યક્તિ ભગવાનનો દાસ બની શકે. સ્વયં ઐશ્વર્ય યુક્ત હોવા છતાં પણ પોતે ભગવાનના દાસ બનીને રહે છે, ભગવાનના દાસ બનીને રહે છે. સદા રહો રઘુપતિ કે દાસા. એક શિવ ભક્ત એમ કહ્યું કે હનુમાનજી એ શિવનો 11મો રુદ્ર અવતાર છે, તમે એના એને રામના દાસ બનાવી અને તમે શિવનું અપમાન કરો છો. ત્યારે રામ ભક્ત એમ કહ્યું કે શિવ છે ને એ રામનું ભજન કરે છે અને રામે શિવનું ભજન કરે છે, આમાં કોઈનું અપમાન થતું નથી, કોઈનું ગૌણ પણ સાબિત થતું નથી, કોઈનું પણ ગૌણ પણ સાબિત ન થાય. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ભગવાન કૃષ્ણનું ધ્યાન કરવાનું કીધું, વચનામૃતની અંદર કૃષ્ણ કૃષ્ણની વાતો કરી, તો શું સ્વામિનારાયણ ભગવાનનું ગૌણ પણ થઈ ગયું? નહીં. ભગવાન વામન બાલ વાલીના બલિરાજાના દ્વારપાળ બની ગયા, તો શું ભગવાન વામનનું ગૌણ પણ થયું? નહીં. એના પ્રેમને વશ થયા છે, એમાં એનું ગૌણ પણ સાબિત ન થાય. આ અગચ્ય મુનિ આખો સમુદ્ર પી ગયા, કે બધા અસુરો સમુદ્રમાં બહુ હંતાઈ રહેતા હતા ને, દેવતાઓને તકલીફ થઈ, મારવા કેમ ના થાય, આખો સમુદ્ર અંગિરસ મુનિ અગચ્ય મુનિ પી ગયા, તો એમાં શું સમુદ્રનું ગૌણ પણ થઈ ગયું? નહીં. એ સમુદ્રની ભક્તિ છે કે સમુદ્ર અગચ્ય મુનિના ઉદરની અંદર સમાઈ ગયો, એનાથી સમુદ્રનું ગૌણ પણ સાબિત થતું નથી. આ વિદ્યાંચળ જે પર્વત છે ને, એને અભિમાન આવી ગયું એક વાર વિદ્યાંચળ પર્વતને, કે હું મેરુ કરતા પણ મોટો થઈ જાઉં. અને પેલા તો પર્વતો જોડે શક્તિ હતી, જેટલા વધવું હોય એટલા વધે, વિદ્યાચલ પર્વતે તો વધવાનું ચાલુ કર્યું, તે સૂર્યને ઢાંકીને સીધો સ્વર્ગમાં પહોંચી ગયો, એટલો મોટો થઈ ગયો. એના કારણે શું અંધારું થઈ ગયું, લોકો હાહાકાર મચાવી ગયા. એટલે અગચ્ય મુનિને દેવતાઓએ વિનંતી કરીને અગચ્ય મુનિ ત્યાં આવ્યા. વિદ્યાચલ પર્વત એ અગચ્ય મુનિનો શિષ્ય છે. જેવા અગચ્ય મુનિ આવ્યા, નાનો બની વિદ્યાંચલે અગચ્ય મુનિને પ્રણામ કર્યા, અને એ વખતે અગચ્ય મુનિ એવું બોલ્યા કે તું મને દનવટ કરજે. એટલે વિદ્યાંચલ પર્વત દનવટ કરવા ગયો. જેવા દનવટ કર્યા, અગચ્ય મુનિએ કીધું, ઉભો રહે, હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી આ દનવટ અવસ્થામાં જ રહેજે. અગચ્ય મુનિ ગયા કે પાછા આવ્યા જ નહીં. આજે પણ એ દનવટ અવસ્થામાં વિદ્યાંચલ પર્વત પડ્યો છે. તો એનાથી તમે વિદ્યાંચળ પર્વતની શક્તિને ઓછી ન આંકી શકો, એનાથી એનો મહિમા ઘટી નથી જતો. પર્વત એની શક્તિ અમાપ છે, પણ એક ગુરુના વચને કરીને દનવટ અવસ્થામાં પડ્યો છે. તો શિવ એ રામનું ભજન કરે કે રામ શિવનું ભજન કરે, તો એનાથી કોઈની ભક્તિ ગૌણ થતી નથી, કોઈની શક્તિ ગૌણ થતી નથી. હનુમાનજી રામના દાસ બની ગયા, તો હનુમાનની શક્તિ ગૌણ થતી નથી. શક્તિઓ હોવા છતાં પણ દાસ બનવું ને એ બહુ કઠણ છે. અને એ જ વ્યક્તિ ઊંચો પહોંચી શકે સાહેબ, કે જે શક્તિઓ હોવા છતાં પણ મીઠો રહે, શક્તિઓ હોવા છતાં પણ જે મીઠાશ રાખે, એ જ વ્યક્તિ દાસ બની શકે છે, બાકી બીજો નહીં. ગમે તે ઊંચાઈએ પહોંચો ને, પણ મીઠાશ મૂકવાની નહીં. એક જણે કીધું કે આ ભગવાનના ચરણોમાં નાળિયેર કેમ ચડે છે, કાતરા કેમ નહીં ચડતા? એટલે આંબલીના કાતરા આવે ને, તો કે કાતરા કેમ નથી ચડતા, નાળિયેર કેમ ચડે છે? તો શ્રીફળ ગમે એટલી ઊંચાઈએ પહોંચશે, પણ એની મીઠાશ મૂકશે
નહીં, કાતરા 5 ફૂટ ઊંચા થાય, ખાટા થઈ જાય. ઘણા માણસો તમે જુઓ થોડીક ભક્તિ કરી ખાટા થઈ ગયા, અહમ બ્રહ્માસ્મિ થઈ ગયા, મને બધું જ્ઞાન છે. અને ઘણા તમે જુઓ ભક્તિના લેવલે એમને એટલું બધું પાર કરી દીધું છે, એટલા બધા આગળ વધી ગયા, પણ તો એને પોતાની મીઠાશ મૂકી નથી. અને કાતરા થોડું આવડી ગયું, પાછો અહમ આવી ગયો, એટલે ભગવાન સુધી પહોંચી શકતો નથી. દાસ એ જ બની શકે કે જે પોતાની મીઠાશ ન મૂક્યા. સાધુના નામ પાછળ તમે જુઓ દાસ વપરાય, સાધુનું ગમે તે તમે નામ દો ને એટલે પાછળ કયો શબ્દ આવે, દાસ. સાધુ હંમેશા જે છે ને એ દાસ બનીને રહ્યો છે. તમારા બધા એમ કેવું હોય, થોડું ડોનેશન આપો ને તો સ્વામી નામ જરા વ્યવસ્થિત લખજો. કેમનું? પરમ ભગવદ્ય શેઠ શ્રીમાન શ્રી ફલાણા ફલાણા ભાઈ લખાઈએ છે ને, આપણે નથી લખાવ. જો કે અમેરિકા બહુ સારું, કોઈ જગ્યાએ તકતી જોવા જ ના મળે, અને ઇન્ડિયામાં તો તકતીઓથી જ ભરી ગયું આખી દીવાલ. અને પાછા બધા એના નામ આગળ શું, પરમ ભગવદ્ય શેઠ શ્રી શેઠ શ્રી. ભગવાન સુધી તમારે પહોંચવું હોય તો મીઠાશ રાખજો, ખાટાશ છોડી દેજો. ખટાશ જો તમારી અંદર હશે તો ભગવાન સુધી નહીં પહોંચો. શેઠપણું રાખવું, અહમ રાખવું એ ખટાશ હશે. અને એટલે હું કહું છું ને, દાન કર્યા પછી ભૂલી જવાનું, યાદ નહીં કરવાનું. બહુ ઘણા દાન કર્યા પછી ભૂલી જાય, ઘણા તો દાન કરીને યાદ કરે. તો જે દાન કરીને યાદ કરે છે એનામાં હજુ ખટાશ છે. ઘણા તો હું જોઉં ને એવા આવે છે ને હરિભક્તો, આહા સ્વામી દાન લખી દો પણ જાહેર ન કરતા. લો કેવા મોટા, જાહેર ન કરતા. અને આપણે ગમે તે નાનો એકાદો પ્રસંગ લઈએ ને તો એકાદું નામ તો અનામી આવે, આવે ને આવે, એકાદું નામ અનામી આવે. આપણે યજ્ઞના મુખ્ય યજમાન અનામી છે, અનામી નામ નહીં. એનામાં દાસ પણ આવી શકે, એનામાં જ સેવક પણ આવી શકે જેનામાં ખટાશ નથી. એટલે આ સંતો છે ને એ જાણે છે કે દાસ રહેવામાં, શૂન્ય રહેવામાં બહુ મજા છે, શૂન્ય થઈ જવામાં. અને જેને ભક્તિ કરવી હોય ને સાહેબ, એને તો હંમેશા શૂન્ય થવું, એને તો રાખ થઈને જ રહેવું. જેને પણ ભક્તિ કરવી ને એને રાખ બનીને રહેવાનું, એને શેઠ બનીને નહીં રહેવાનું, એને દેતવા બનીને નહીં રહેવાનું, રાખ બનીને. આપણી કિંમત શું છે ભગવાનની સામે? આપણી કિંમત શું? જીરોની પણ કિંમત નહીં આપણી. ભક્તિ રે કરવી એને રાખ થઈને રે ઉરે મેલું અંતર અભિમાન રે. ભક્તિ રે કરવી તેને રાખ થઈને રે ઉરે મેલું અંતર અભિમાન રે. ભક્તિ રે કરવી એને રાખ થઈને રે શેઠપણું ન રખાય.
અને જે શેઠપણું રાખીને ભક્તિ કરે છે એની ભક્તિને આસુરી ભક્તિ કીધી. આસુરી સુરપંખા ભગવાન રામની પાસે આવી અને એને એમ કહ્યું કે મારો સ્વીકાર કરો, કે મારે તો સીતા બેઠી છે એટલે નહીં મળે. સુરપંખાને એમ થયું કે આ સીતા છે એટલે રામ મારો સ્વીકાર કરતા નથી, એટલે સીતા ઉપર એને આક્રમણ કર્યું. સુરપંખા સીતાને મારવા દોડી અને એવું માને છે કે સીતા છે એટલે મને મળતા નથી રામ. સીતા ભક્તિ છે અને સુરપંખા અસુર છે. રામને મેળવવા જાય છે સુરપંખા, એને ભક્તિ નથી કરવી, ભક્તિનો સ્વીકાર નથી કરવો, એને ડાયરેક્ટ રામ લઈ લેવા છે. અને ભક્તિ કર્યા વગર તો રામ મળે જ નહીં. ભક્તિ કર્યા વગર, ભક્તિનો સ્વીકાર કર્યા વગર ક્યારે ભગવાન મળે નહીં, એટલું યાદ રાખવાનું. ભક્તિ વગર ભગવાન નહીં મળે. તો જેને સીધા ભગવાન લઈ લેવા છે ને, આ ઘણા નથી કહેતા કે આશીર્વાદ આપો ને અમારું હાથ થાય, પણ ડાયરેક્ટ કશું કરવું નથી ને આશીર્વાદ. આશીર્વાદ માટે તમારે પેલા સ્વયં એવા તૈયાર થવું પડે છે, એવા તૈયાર થવું પડે. નારદ ભક્તિ સૂત્ર ની અંદર એવું વાક્ય લખવામાં આવ્યું કે જે ભક્તિ કરે છે કેવી ભક્તિ, તો દાસપણાની ભક્તિ. જે દાસપણાની ભક્તિ કરે છે એના પિતૃઓ સ્વર્ગની અંદર નૃત્ય કરે છે. લો, દાસ ભાવથી જે ભજન કરે, તો ભજન ભક્તિ અને દાસપણું રાખવું એ બહુ કઠણ છે. ભજન કર્યા પછી દાસપણું આવવું જોઈએ, અને દાસપણું ત્યારે જ આવે જ્યારે તમે એનું અયન કરો, દાસપણાનું અયન કરવું. લો, આ એક રસાયણ છે. જો દાસપણું સ્વીકારવું, એનું અયન કરવું, એ પણ એક રસાયણ છે. અને જો પચે નહીં ને તો એ ડખો કરે. આ ભક્તિ પચે નહીં તો ઉપાધિ. લો, આ સાધુ પણ પચે નહીં તો ઉપાધિ, દાસ પણ પચે નહીં તો ઉપાધિ. પચવું જોઈએ સાહેબ, દાસ પણ અને સાધુ પણ પચવું જોઈએ. પચે નહીં તો શું થાય? એક એક ભાઈ હતો ને, એનું નામ ગંભીર. ગંભીર એક ગાન બે કટકા કરે, કોઈ પણ એની સામે બોલે ઉપાડી દે, એક ચાપોટ મારે પેલો ત્યાં ઢળી જ જાય. એવો ભાઈનો હાથ ઓઢાજો, ઉપર એક જ મારે એટલે સીધો ત્યાંનો ત્યાં ડળી. એને 20 ખૂન કરી નાખ્યા, 20 ખૂન. સંતની પાસે ગયો, સંતના પગમાં પડ્યો કે મહાત્માજી, મેં 20 ખૂન કર્યા છે, મને હવે અંદરથી પશ્ચાતાપ થાય છે, હું શું કરું? ત્યારે સંતે એવું કીધું, કામ કર, તું હરિદ્વાર જા અને રોજ ગંગામાં સ્નાન કરજે, તું તરી જઈશ. કેવું, રોજ ગંગામાં સ્નાન કરીશ તો તરી છે? હા, તરી જ ને ભાઈ. કોઈ માણસ મરી ગયો હોય એનું હાડકું લઈ જઈને તમે ગંગામાં પધરાવો તો એ નથી કલ્યાણ થઈ જતું એમ. અને આપણે માનીએ છીએ કે અસ્થિ ગંગામાં પધરાય એટલે ભાઈ સ્વર્ગે ગયા, પણ એ અસ્થિ ગંગા સુધી પહોંચે તો, હા, નહીંતર તો ઘણા એવા હોય ને તો ત્યાંથી પાછા આવે. હા, એક એક ભાઈ દાદા મૃત્યુ પામે ને તો એના છોકરો અને છોકરાની વહુ બે દાદાના અસ્થિ લઈ ડબ્બીમાં મૂકી અને પધરાવા ગયા ગંગા ત્યાં. તો ગંગાજીમાં પધરાવા માટે ગયા અને પછી ભાઈ આમ નાતો તો બે નામ આગળ નાતા હતા. એમાં પેલા ભાઈએ પછી વિધિ કરાવી, પછી ડબ્બી હતા અસ્થિ પધરાવી દીધા ગંગાજીમાં. હવે ડબ્બી તણાતી તણાતી ગઈ ને પેલા બેન ત્યાં સ્નાન કરતા હતા, તે બેન આમ ડૂબકી ખાવા ગયા ને એમાં પેલી ડબ્બી એમના હાથમાં આવી. બેનને એમ કે હવે કઈ કરશે, બેનને હાથ સાડીના છેડે બાંધી દીધી. પછી યાત્રા પૂરી કરીને ઘેર આવ્યા, પછી પેલો સાડીનો છેડો ખોલ્યો તો કે આ શું છે? તો કે હું ગંગામાં સ્નાન કરતી હતી, ડબ્બી મળી, ખોલો અંદર શું છે. ખોલ્યું, બાપાના અસ્થિ. ગંગાજી ડૂબકી ખાઈ પાછો આવ્યો,
અને ગળા ગળા તો હાડકાય ગંગાજી ના પહોંચે લો. તો પેલો સંત કે તું ગંગાજીમાં જા સ્નાન કરીશ તારા બધા પાપ ધોવાઈ જશે. પેલા ગંગાજી આવ્યો, સ્નાન કર્યું, ડૂબકીઓ મારી અને પછી તો ભાઈને એવો પશ્ચાતાપ થયેલો, ભજનનો રંગ લાગ્યો, તે ત્યાંનો ત્યાં જ રોકાઈ ગયો, મહાત્મા થઈ ગયો અને એમનું નામ પડ્યું ગંભીર દાસ બાપુ. 20-20 વર્ષના વાળા થઈ ગયા, મોટી મોટી જટા, મોટી મોટી દાઢી, મોટી જટા વધી ગઈ અને ગંભીર દાસ બાપુ અને ભજનમાં એટલો ઊંડો ઉતરી ગયો, એટલો ઊંડો ઉતરી ગયો, અખંડ ભજન કરે, અખંડ ભજન કરે, અખંડ ભજન કર્યું. 20 વર્ષ પછી ગામમાં પાછો આવ્યો, ગામની અંદર આવ્યો અને ગામ વાળાને ખબર પડી આપણા ગામનો પેલો ગંભીર મહાત્મા થઈ ગયો, ગંભીર દાસ બાપુ થઈ ગયો અને આવ્યો. એટલે ગામ વાળા વાતે ગાતે સ્વાગત કર્યું, હાથીની અંબાડી બિહારી ગામમાં બોલાવ્યા, પધરાવ્યા, લોકો પધરામણીઓ કરીને જાહો જલાલી થઈ અને પછી બાપુ એકાદ મહિનો રોકાણા પછી કે હવે જવું કે. એટલે ગામ વાળાએ પ્રાર્થના કરી કે હવે બાપુ ગામના છો, તમારા ગામમાં રોકાવો, અમારા ગામને પાવન કરો, અમારો એક આશ્રમ ખાલી જ પડ્યો છે બાપુ, કે આપણે ત્યાં ભજન કર્યું એવું અહીંયા ગામમાં ગામમાં બાપુ તો રોકાણ, હજુ સાધુ પણ પચ્યું નથી, ગામમાં ગામમાં રોકાણા છે. એક દિવસ રાત્રે આશ્રમમાં ચોર આવ્યા અને બાપુ ભજન કરતા હતા. ચોરો આવીને કીધું, એ મહાત્મા મારી પાસે રામ ભજન સિવાય કશું છે નહીં. અરે જે હોય કાઢો. અરે પણ મારી પાસે ભજન સિવાય કશું નથી. હવે મહાત્માજી નો હાથ આમ તુંબડી ઉપર હશે, ભાઈ મારી પાસે કશું નથી, ખરેખર કહું છું, ચોર કે કાઢો નહીતર જોયા જેવી બીજી થશે. પેલો ગંભીર દાસ વિચાર કરે કે બીજી થઈ એટલે તો બાવો થયો. અને ચોરો જીદ પકડી સહન કર્યું, બે વખત ચાર વખત ને પછી ગંભીર દાસ બાપુ માંથી ગંભીર થયો, ઉપાડી એક ચાપોટ મારી બે ચોર ત્યાંના ત્યાં દડી પડ્યા. તરત ચોર બોલ્યો, તમે ગંભીર ભાઈ કે નહીં? પેલા બાપુ કે ઓય તારી તને કેમ ની ખબર પડી? તો કે તમે બાવા થઈ ગયા પણ હજુ હાથની જાપોટ મારવાની કળા ગઈ નથી. એની એ છે કે સાધુ પણ પચવું જોઈએ, દાસ પણ પચવું જોઈએ. ઘણા તમે જુઓ સ્મશાનમાં જાય તો સ્વભાવ છૂટે છે, નથી છૂટતા. દાસ પણ પચવું જોઈએ સાહેબ, પચવું જોઈએ. તો ભક્તિ છે, ભક્તિ પચવી જોઈએ, જેને ભક્તિ પચે એ જ દાસ બની શકે, બાકી નથી. અને એની જ વાતો થાય ને, આ હનુમાનજીના ગુણ કેમ ગાઈએ છીએ આપણે, એનું કારણ છે, એને ભક્તિ પચી છે. રામાયણમાં વારે ઘડીએ સીતાજીનું નામ આવે છે ને, એટલે સીતાજીની વાતો આવે, સીતાજી આમ, સીતાજી તેમ, સીતાજી જેવી સન્નારી કોઈ નહીં. અને એમાં તો એક વક્તાએ તો એટલા બધા વખાણ કર્યા ને એવું કહી દીધું કે હે રામ, તમે સીતાજીની તોલે ના આવો, તમે ન આવો. હવે સભામાં એક બહેનનું નામ સીતા, એક બહેનનું નામ સીતા, પેલી સીતા બેઠી બેઠી રોજ વિચાર કરે, આ વક્તાજી રોજ સીતાનું નામ લો છે અને બધી બહેનો પછી એની હમું છું. સીતા અને આપણે સભામાં છે નહીં એક, તો બધા એની હમું છું. પછી તેને એક વાર વક્તાને કીધું, તમે ખબર છે સીતાની વાત કરો છો, રામાયણની સીતાની વાત, પણ કોઈક દિવસ તમે આ સીતાની પણ વાત કરો. કે સીતાએ એવું કીધું કે મારી વાત કરો, મારું નામ સીતા છે, મારી વેદના તમે ગાઓ. કે ત્યારે પેલા વક્તાએ કીધું, પણ તારી વેદના મારી શું ગાવી? કે તો કે સીતા જે રામની પત્ની છે એને તો રામે ત્યાગી દીધી પણ કોઈની જાપોટ મારી નથી, અને અમારા રામ તો રોજ દી બોલે છે. અમારા ગુણ ગાઓ તમે,
ના ગા. ત્યારે પેલા વક્તાએ એમ કીધું કે જો અમે સીતાની વાત એટલે કરીએ છીએ, કારણ પહેલી પહેલી વાત તો એ કે સીતાજી લગ્ન પછી કોઈથી પિયરમાં નથી ગયા. સીતાજી લગ્ન પછી કોઈ દિવસ ક્યારે પિયરમાં નથી ગયા, અને એના પિયરવાળા જ્યારે જ્યારે એને મળ્યા છે, મહારાજા જનક કે પછી સુનૈયાજી, તો કોઈ દિવસે એના સસરા પક્ષનું ખરાબ બોલ્યા નથી. અને અત્યારે તો મહિને મહિને પિયરમાં, મહિને મહિને પિયરમાં, ત્યાં જઈને ચાલુ કરી દે, સસરો તો મોસીન ઘોડા જેવો છે. નણંદ તો નાગણજી. એ સીતાનો વખાણ ન થાય સાહેબ, જેને પત્ની પણ પચ્યું છે એના વખાણ થાય, જેને પતિ પણ પચ્યું છે એની વાતો થાય, બાકી કોઈની વાતો ન થાય. દાસ પણ જેને પચ્યું છે એની વાતો થાય, પચવું જોઈએ. ભક્ત પણ પચવું જોઈએ, શેઠ થાવ તો શેઠ પણ પચવું જોઈએ. હા, શેઠ પણ પચવું જોઈએ. તો 32મી ચોપાઈમાં લખ્યું કે સદા રહો રઘુપતિ કે દાસા, તમે સદાય ભગવાનના દાસ બનીને રહ્યો, કારણ તમને દાસપણું પચ્યું છે. આગળની ચોપાઈમાં 33મી ચોપાઈમાં લખે છે, તુમરે ભજન રામ ગોપાલ, તુમરે ભજન રામ ગોપાલ, તુમરે ભજન રામ કો પાવે, તમારું ભજન ભગવાન રામની પ્રાપ્તિ કરાવે છે. તુમરે ભજન રામ કો ભાવે, તમારું ભજન જે તમારા ગુણ ગાય રામને ગમે છે. આ બે શબ્દો છે. ભજન, ભજન શબ્દ છે ને હકીકતમાં સંસ્કૃત શબ્દ છે. ભજન એ સંસ્કૃત શબ્દ છે. તો હનુમાનજી મહારાજનું જે ભજન કરે છે એ રામને ગમે છે, અને રામનું જે ભજન કરે એ હનુમાનને ગમે છે. કાં તો તમારું ભજન એ રામની પ્રાપ્તિ કરાવે છે, રામ અપાવે છે. તુલસીદાસે ભજન કોનું કર્યું? હનુમાનનું કર્યું. યાદ હનુમાનને કર્યા તો ભગવાન રામની એને પ્રાપ્તિ થઈ છે. રામ કથા હોય ત્યાં હનુમાન બેઠા હોય છે, અને હનુમાન કથા હોય ત્યાં રામ નિશ્ચિંત બેઠા હોય છે. હનુમાન કથાની અંદર હનુમાન નથી હોતા, પણ રામ અવશ્ય હોય છે. અને ભગવાનને ભગવાનના ભક્તોની કથાઓ સાંભળવાની બહુ ગમે છે, બહુ ગમે છે. પણ જો આની અંદર એક વિશેષ વાત એ છે કે ભજન એટલે તમે એના ગુણ ગાઈ શકો, એની કથાઓ કરી શકો, એની વાતો કરી શકો. આમાં ધ્યાન શબ્દ નથી વાપર્યો, નહીં તો તુલસીદાસજી મહારાજ લખી શકત, તુમારે ધ્યાન રામ કો પાવે. ધ્યાન નહીં, ભજન શબ્દ વાપર્યો છે. ભજન એટલે ગુણગાન, ધ્યાન નહીં. ધ્યાન તો માત્ર પોતાના ઈષ્ટદેવનું જ થાય, પોતાના ઈષ્ટનું થાય, બીજા કોઈનું ન થાય. ધ્યાન મુક્તાનંદ કા નહીં હોગા, ધ્યાન તેરા હોગા, ધ્યાન એમનું જ થાય. તો ભજન જે છે એટલે એનો મતલબ એવો થયો કે તમે કોઈ હરિભક્તનું ચરિત્ર ગાઓ, હરિભક્તની કથા કરો. કોઈ શ્રીજી મહારાજ કે ભગવાન રામ વખતમાં જેટલા ભક્તો થઈ ગયા એની કથાઓ તમે ગાઓ,
તો એ ભગવાનની પ્રાપ્તિ કરા. કોઈ સંતના જીવન કવન ઉપર સાંભળો અને પ્રેરણા હંમેશા એને એની કથાઓમાંથી જ મળે છે. હું આપણી કથાઓમાંથી કોઈને પ્રેરણા ન મળે એટલું યાદ રાખો. એટલે આપણે મહેરબાની કરીને છે ને કોઈ હરિભગતના વખાણ કરવા જ નહીં, કારણ કે હરિભગતની કથામાંથી પ્રેરણા ન મળે, પણ કોઈ નંદ સંતના જીવનમાંથી, સંતના જીવનમાંથી કે કોઈ હરિભક્તના જીવનમાંથી પ્રેરણા મળે. જેને ભગવાનના દાસ થવું છે એને ભગવાનના ચરિત્રો, ભગવાનના ભક્તોની ગાથાઓ સાંભળવી જ પડશે. અને ભગવાનના ભક્તોની ગાથાઓ સાંભળવી પડશે. તમારું ભજન રામને ગમે છે અને સ્વાભાવિક પાછ દીકરાના વખાણ કરો ને એ બાપને હંમેશા ગમે છે, હંમેશા ગમે. જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. આ જે ચરિત્રો, જે ગાથાઓ છે ને એ ખરેખર જન્મ જન્મના દુઃખોને ભૂલાવે છે, જન્મ જન્મના દુઃખોથી મુક્તિ અપાવે છે. અને ભજનનો સંગ કરો, આવા આવા ચરિત્રોનો તમે સંગ કરો એટલે સ્વાભાવિક વાત છે સહેજે તમને જન્મ જન્મના દુઃખમાંથી મુક્તિ મળી જાય છે. પણ શરત એટલી છે, તમે જેના ગુણ ગાઓ એમાં શક્તિ હોવી જોઈએ પાપ બાળવાની. આ શરત એટલી છે, શક્તિ હોવી જોઈએ. તમે હનુમાનજીની વાત કરો તો હનુમાનજીમાં એટલી શક્તિ હોવી જોઈએ કે જે તમારા જન્મ જન્મના દુઃખને બાળી શકે. કોઈ હરિભક્તનું તમે ચરિત્ર ગાઓ, કોઈ નંદ સંતોની પંક્તિ, નંદ સંતનું ચરિત્ર તમે ગાઓ તો એમાં શક્તિ હોવી જોઈએ કે તમારા પાપને બાળી શકે. પોતાના ન બાળી શકે બીજાના શું બાળવાના, કયો પોતાના ન બાળી શકે બીજાના શું બાળી શકવાના. અને એના જ ગુણ ગવાય સાહેબ કે જેનું કોઈ એડ્રેસ ન હોય. હા, ગુણ કોના ગવાય? જેનું કોઈ એડ્રેસ ન હોય એના ગુણ ગવાય. અને જેનું કોઈ એડ્રેસ ન હોય એ જ સંત હોય, એ જ સંન્યાસી હોય. જેનું એડ્રેસ એક પણ ડ્રેસ અનેક એ સંસારી. નહીં, સોરી, જેનું એડ્રેસ એક પણ ડ્રેસ અનેક એ સંસાર. તમારું જો ઘરનું એડ્રેસ એક જ ને પણ ડ્રેસ કેટલા, રોજ જુદા જુદા પહેરીને આવો છો, રોજ જુદા જુદા પહેરી. જેનું એડ્રેસ એક પણ ડ્રેસ અને એ સંસારી, જેનો ડ્રેસ એક પણ એડ્રેસ અને એ સંન્યાસી. સાધુનો ડ્રેસ એક પણ એડ્રેસ કેટલા, ગોતવા પડે ને, પૂછવું પડે ક્યાં છો, કઈ દુનિયા વિચરો છો. હા, આજ અહીંયા તો કાલ ક્યાંય ના ક્યાંય. સાધુ ફકીર બાવા તો ફરતા બધા, અને સાધુ ફરતો જ રહેવો જોઈએ. અને ફરે ચરે બાંધો ભૂખ્યો મરે. ફરે ચરે એ જ સત્સંગને ચડાવી શકે સાહેબ, એ જ સત્સંગને ચડાવી શકે જે ફરી શકે. બાકી બાંધેલો કોઈ દિવસ ક્યારે પણ સત્સંગને ચરાવી ન શકે. તો એવો સંત હોય, એવો દાસ હોય કે જે જેનું દર્શન કરવાથી તમારા જન્મ મરણના જે દુઃખ છે ટાળી શકે. જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. આપણા સંતો લખીને ગયા ને, માથે જન્મ મરણ મોટું દુઃખ છે, એના જેવું કોઈ દુનિયામાં મોટું દુઃખ નથી. હા, કોઈ મોટું દુઃખ નથી. આપણી પાસે નાવડી છે, આપણી પાસે નાવડીને હાંકવા માટે હલેસા છે, આપણે નાવડીમાં બેઠા છીએ. તકલીફ એક જ છે, હલેસા મારતા આવડતા નથી. એક હલેસા મારવા વાળાની જરૂર છે. એક સંત કોઈ હલેસા મારવા વાળો મળી જાય તો અવશ્ય તમે નાવડીને સામે કિનારે પહોંચાડી શકો, એ તમને જન્મ મરણના દુઃખમાંથી મુક્ત થઈ શકો. અત્યારે આપણે શું કરીએ છીએ, નાવડીને હાંકીએ છીએ. હા, હું હલેસા મારું છું. તમે બધા નાવડીમાં બેઠા બધા પેસેન્જર છો, તમે પેસેન્જર છો. અને અત્યારે જે પણ બેઠા છે આપણે સામે કિનારે પહોંચવાનો પ્રયત્ન કરીએ, સામે કિનારે જઈ રહ્યા છીએ આપણે બધા.
ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં ના લખ્યું કે કથામાં બેઠા હોય એટલે નવરા બેઠા છે એવું માનવાનું નહીં. કેમ? એ નવરો નથી બેઠો, એ શું કરે છે? 84 લાખ ઉપર લીટા તણે છે. એક દિવસ કથામાં આવો એટલે એક લીટો તણાય. બોલો કેટલા દિવસ કથા સાંભળવાની રહી? 84 લાખ દિવસ કથા સાંભળો ત્યારે 84 લાખ ઉપર લીટા તાણો. બોલો 84 લાખ દિવસ કથા સાંભળવી પડશે, નહીંતર પછી પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ થશે. જન્મ મરણના દુઃખ એ ટાળી શકે કે જેને અંદર શક્તિ હોય. બાકી ઘણા બોલતા હોય અમે તો 40-40 વર્ષથી સાધુ થઈ ગયા, પણ હૃદયમાંથી તો હજુ ગયું નથી. તો 40 વર્ષથી સાધુ થઈ ગયાનું શું? સંત છે ને એ વિશ્વાસનું પ્રતીક છે સાહેબ, અને સંત એ વિશ્વાસનું પ્રતીક એટલા માટે તમારે એની ઉપર વિશ્વાસ મૂકવો પડે, કારણ તમારા જન્મ મરણના દુઃખ ટાળે છે. તમારા જન્મ મરણના દુઃખ ટાળે છે સંત વિશ્વાસનું પ્રતીક. અને એટલું યાદ રાખજો, જો વિશ્વાસ સંત ઉપરથી વિશ્વાસ હટી ગયો ને તો કોઈ અસાધુ તમારું હરણ કરી જશે. અસાધુ સીતાજીને 2 જણ ઉપરથી વિશ્વાસ હટ્યો એટલે એનું હરણ થયું, બાકી ન થાય. એક ભગવાન અને બીજા સાધુ. સીતાજીને ભગવાન ઉપરથી વિશ્વાસ હટ્યો અને સાધુ ઉપરથી વિશ્વાસ હટ્યો એટલે સીતાજીનું હરણ થયું છે. એટલું યાદ રાખવાનું, ભગવાન જ્યારે આ ધરતી ઉપર આવે છે ને ત્યારે ભગવાન પોતાની માયાને લઈને આવે છે. એકલા નથી આવતા, ભગવાન પોતાની માયાને સાથે રાખે. ભગવાને સોનાનું મૃગ બનાવીને મૂક્યું અને સીતાજી એમાં મોહિત થયા, માયામાં મોહિત થયા. ભગવાન કહે આ હોની હોય ને, તમે ગમે તે હોનાનો દાગીનો ઘડવા આપો ને, હો ટચનું હોનું વાપરે જ નહીં. યાદ જ રાખવાનું, ગમે એવો હોની ના હોય, હો ટચનું હોનું વાપરે જ નહીં. એ એમાં થોડું તાંબુ ભેળવે ભેળવે ભેળવે, અને જો એ તાંબુ ન ભેળવે તો દાગીનો તૂટી જાય. તો જ્યારે સંપૂર્ણતઃ બ્રહ્મ, શુદ્ધ બ્રહ્મ જે ભગવાન છે, પરબ્રહ્મ છે, એ ભગવાન આ ધરતી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે થોડી તો માયા લઈને જ આવે છે, અને જો થોડી માયા ઉમેરે નહીં તો કોઈ ભગવાનને પચાવી ન શકે. ભગવાનને કોઈ ન પચાવી શકે, એ ભગવાનને થોડી માયા રાખવી જ પડે. હોટચના હોનામાં થોડું તાંબુ ઉમેરવું જ પડે, નહીંતર એ તૂટી જાય. કોઈ ભગવાનને પચાવી ન શકે. સીતાજી માયામાં આવી ગયા, મૃગની અંદર મોહિત થઈ ગયા, અને ભગવાન રામ એની પાછળ દોડ્યા છે. રામ એની પાછળ દોડ્યા છે. અને બીજું એક કારણ, સંતોએ બહુ સરસ મર્મ કર્યો કે રાવણ છે ને એ અહંકારનું પ્રતીક છે, અને ભગવાન ક્યારે અહંકારીની સામે પ્રગટ થતા નથી, કારણ કે રાવણ ત્યાં આવે છે અને જ્યાં સુધી ભગવાન બેઠા છે ત્યાં સુધી રાવણ આવી ન શકે, કારણ કે અહંકારનું પ્રતીક છે. એક જણે ભગવાન શિવને એમ કહ્યું, આ સોમનાથ તૂટે છે અને તમે બેસી રહ્યા છો, પ્રગટ થઈને બધાને ખતમ કરી નાખો. ત્યારે ભગવાન શિવે એમ કહ્યું, સોમનાથ તૂટતું હોય તો તૂટવા દે, પણ પાપી અને અહંકારીની સામે પ્રગટ થવામાં હું માનતો નથી, હું પ્રગટ નહીં થાઉં, અહંકારી છે. એટલે ભગવાન રામ મારીચની પાછળ દોડ્યા ને મારીચ બૂમ પાડી, લખન દોડ લખન દોડ. એ વખતે સીતાજી એવું બોલ્યા કે લક્ષ્મણ તમારા ભાઈ તકલીફમાં છે, જાઓ. આ સીતાજીને પહેલો વિશ્વાસ તૂટ્યો ભગવાન ઉપરથી. બાકી સીતાજી શું જાણતા નથી કે રામ કોણ છે, અને સીતાજીનો પહેલો વિશ્વાસ તૂટ્યો ભગવાન ઉપરથી, ભગવાનના બળ ઉપરથી વિશ્વાસ હટી ગયો સીતાજીને. અને પછી લક્ષ્મણ હસ્યા કે માં પ્રભુ છે, એની માયા છે, એમાં મોહિત ન થઈશ. તોય સીતાજી એ વખતે લક્ષ્મણને કટુ વાણ કહ્યા, કટુ વચન કહ્યા. લક્ષ્મણ એક સાધુ છે સાહેબ, અને સીતાજીને સાધુ ઉપરથી વિશ્વાસ તૂટ્યો. ભગવાન અને સાધુ ઉપરથી જેવો વિશ્વાસ તૂટ્યો ને
તરત જ નકલી સાધુ રાવણ આવી અને સીતાજી નું હરણ કરીને જતો રહ્યો. એટલું યાદ રાખજો, જે દિવસે ભક્તિ ના માર્ગે તમને ભગવાન અને સાધુ ઉપરથી વિશ્વાસ તૂટશે ને, તેથી રાવણ જેવા નકલી સાધુ આવી ઉપાડી જતા રહેશે, તમને કોઈ નહીં બચાવી શકે. જન્મ જન્મ કે દુઃખ વિસરાવે એ જ તમને કર્મોની અંદરથી મુક્ત કરી શકે કે જે ભગવાનનો દાસ હોઈ શકે, એ જ તમને કર્મોમાંથી છોડાવી શકે છે, બાકી કોઈ નહીં. એની અંદર શક્તિ છે, એની અંદર તાકાત છે. જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. વર્ષાહુરી નામની એક દેડકી રાક્ષસી દેડકીની રૂપમાં રહી અને વર્ષોથી પીડાતી હતી, વર્ષોથી પીડાતી હતી. હનુમાનજી મહારાજ એકવાર દુર્વાસા મુનિ રાવણ અને વાલીને શ્રાપ આપવાના હતા, પણ હનુમાનજી મહારાજે રોકી લીધા. એ શ્રાપનું જળ લઈ અને નિર્જન જગ્યા ઉપર નાખવા જતા હતા. રસ્તામાં દેડકી એનો સ્વભાવ જીભ લાંબી કરી લોકોને પોતાના મોઢામાં લઈ અને ખાઈ જાય. હનુમાનજી મહારાજે જોયું કે જે શ્રાપનું પાણી હતું એ દેડકીના મોઢાની અંદર નાખી દીધું, તરત ને તરત ઊભી થઈ ગઈ, દિવ્ય દેહ ધારણ કરી લીધો. અને હનુમાનજી મહારાજની આગળ આવીને કહે છે કે હું પૂર્વે ચંચલા નામની અક્ષયની હતી અને વર્ષોથી આ દેહમાં પીડાતી હતી, આજ તમે મને મુક્ત કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જન્મ જન્મ કે દુઃખ વિસરાવે, જન્મો સુધી એ દેવકીના દેહમાં પીડાતી હતી, પણ આજ એને છોડાવી દીધી છે, મુક્ત કરી છે. તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. ગમે એવું જન્મો જન્મો જન્મનું ને કર્મનું દુઃખ હોય, પણ એક વાર તમે એનું ભજન કરો અને યાદ કરો, તમને અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થાય. આ એટલે અમે નહીં વારે ઘડીએ ગયા હતા, અલે ભજનમાં આવો, અલે કથામાં આવો, ભજનમાં આવો, કથામાં આવો. કેમ? તમે જ્યારે કથા કે ભજનમાં આવીને બેસો છો ત્યારે તમારા જન્મ જન્મના દુઃખ એની ઉપર તમે લીટા તાણો છો, લીટા તાણો છો, એનાથી તમે મુક્ત થાઓ છો. પણ તમારે તો ટાઈમ ક્યાં છે, સમય છે નથી. એક જણને કીધું કે ભાઈ ભજનમાં આવતા હોય તો કે અમારે ટાઈમ ક્યાં છે, હા અમારે સમય નથી. ભાઈ તમારે શું કામ હોય છે? એ બહુ સરસ જવાબ આપ્યો. બોલીને કહું કે ગાઈને કહું, બોલો, ચોઈસ તમારે. ગાઈને કહું, પૈસો મારો પરમેશ્વર ને ઘરવાળી ગુરુજી, પૈસો મારો જાજી જંજાર
ખબરદાર જો આ ઘી પાસે થઈ છે તો
અમે 32 છીએ, તું એકલી છે. જીભે કીધું હું આગી પાસી નથી થતી એટલે તમે સહી સલામત છો, નહીતર જો હું આગી પાસી થઉં તો તમે 32 ભાઈઓ બહાર નીકળી જાઓ. એક ભાઈ ને દાંત પડી ગયા ને, તો પૂછ્યું કેમ દાંત પડી ગયા, હસો એમાં દાંત પડી ગયા. એટલે હસવાથી કોઈ બી દાંત પડે? તો ક્યાં, એક સરદારજી જતા હતા કેળાની સાળ ઉપર, પગ પડ્યો લપસ્યા, હું હસ્યો, ઉપાડી બે દઈ દીધી બધા 32. જીભ નહીં પડે ક્યારે, દાંત પડી જશે. દાંત પડી જશે તો જીભની જેમ જો તમે હો તો તમે સંસારમાં સહી સલામત છો. તમારી ચોકી 32 દાંત કરે છે. આ 32 દાંત પડી જાય એની ચિંતા નહીં કરવાની, કારણ કે 32 દુર્જન છે અને જીભ છે એ સજ્જન છે, એ ભક્ત છે. 32 દાંત એ સંસાર છે અને જીભ એ જીવ છે. સંસારમાં રહેતા આવડવું જોઈએ, હા રહેતા આવડવું જોઈએ. જીભની શક્તિ હોવી જોઈએ. જો 32 બહુ ટ્યાં ટ્યાં કરે તો 32 બાર કાઢી નાખે, એનું શક્તિ હોવી જોઈએ જીભમાં. બે જણ બાસતા હતા ને, તો એક જણે કીધું ખબરદાર જો બોલ્યો તો કે 32 પાડી દઈશ કે, તે બીજો કે ખબરદાર જો બોલ્યો તો કે 64 પાડી દઈશ કે, તે ત્રીજો ત્યાંથી નીકળ્યો એટલે ત્રીજો એવું બોલ્યો, એટલે દાંત 32 હોય 64 ના હોય. પેલો કે મને ખબર હતી તું આવવાનો, તો એટલે ભેગા 32 તારા ખરા, તારા 32 તો ગણવાના જ ને ભેગા, ખબર હતી તું આવવાનો દોડાયો થવાનો. તો જેમ સંસારની અંદર જેમ દાંતમાં જીભ રહે છે એમ તમે રહ્યા, પણ રહેતા આવડવું જોઈએ સાહેબ સંસારની અંદર, તો અવશ્ય જન્મ જન્મના બધા જ દુઃખ ટળી જાય છે, ટળી જાય છે. જન્મ જન્મના દુઃખ ટળે ક્યારે, તુમરે ભજન રામ કો પાવે ભાવે, તમારું ભજન કરે એના જન્મ જન્મના દુઃખ ટળે. ભજન કરો તો દુઃખ ટળે, બેસી રહે ન ટળે. કીર્તન આવે તાલી પાડીને કીર્તન ગાવ, દુઃખ ટળી જશે. ભજન આવે તાલી પાડીને ભજન ગાવ, તમારું દુઃખ ટળી જશે, ટળી જશે. અને કીર્તન અને ભજન માત્ર પરમેશ્વરને સંભળાવવા માટે હોવું જોઈએ તો દુઃખ ટાળે, બીજા સંભળાવવા માટે નહીં. આ અધિક માસ આવે ને એટલે ગામડામાં તમે જોજો બધી ગોશીઓ ભેગી થાય, બધી ગોશીઓ, પછી નદી નાવા જાય એટલે પછી જોડે બિચારા ડોહલાઈ જતા હોય બધા ગેડા ગેડા, હા બધા ભેગા થઈને એટલે બધા ડોસા ડોહાઓ છે ને બધા એક બાજુ બેઠા હોય ઓટલે બધા, હા ચલામાં બધું ફૂંકતા હોય, પછી પેલી ડોશીઓ ભજન કરતી હોય બેનો બધી, અને બેનો ભજન કરે ને બેનોનો તાલ એક જ હોય ભજનનો. તમે ગામડામાં જાઓ ને તો તમે જોજો બેનોનું ઢોલકું છે ને એક જ તાલમાં વાગતો હોય, ત્રણ તાલીમાં, ત્રણ તાલીમાં જ વાગે. બેનો ભજન ગાય અને સામે પેલા ડોહા બધા બેઠા હતા આમ હાથ એમને આમ આમ લાંબા કરીને, તારા માથે નગારા વાગે મોતના, ડોહા માટે હાથ કરીને ગાય. એ બીજાના માટે ભજન ગાય છે, પોતા માટે નથી ગાતા. એના તળે છે, જેના માટે તમે ભજન ગાઓ એના તળે. તમારા માટે ભજન ગાઓ તો તમારા ટળી જાય. ભજન ગાઓ બસ એટલે તમારું પાપ ટળી જશે. જન્મ જન્મ કે દુઃખ વિસરાવે, પાપ ટળી જાય. શક્તિ છે એમાં, ધૂનમાં એકલી શકે. આ ધૂન આવે ત્યારે હું તમને કેમ બળ કરાવું, બળ કરો બળ કરો બળ કેમ, પાપ ટળે છે. તાલી પાડો એટલે રુદનથી સર્વે પાપાની, બધા પાપ નીકળી જાય. ભજનથી પાપ ટળે છે, ભજનથી કર્મ ટળે છે. પછી એ ચાહે તમે કથા કથારૂપી ભજન કરો, ધૂન રૂપી કીર્તન રૂપી ભજન કરો, સેવા રૂપી ભજન કરો. સંસ્કૃતની અંદર ભજન શબ્દનો અનેક અર્થો કર્યા, એમાં એક અર્થ એવો કર્યો ભજન એટલે સેવા, ભજન એટલે સેવા. તો તમે સેવા કરો તો એ તમારા જન્મ મરણના જે કર્મના જે દુઃખ છે બધા ટળી જાય છે. ભજન કરો બસ, ભજન કરો. હરે રામા 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 હરે હરે.
તમે સાંભળેલું છે ને, કોણ કહે હરે રામ હરે કૃષ્ણ વાળા તમે જોજો, એ જ ને, એ લોકો તમે જોને એનો તાલ ભલે એક પાસે જો ગાશે તો બેઠા બેઠા નહીં ગાય, હા તાલી નહીં નાચતા નાચતા ગાશે, હા અને પાછા લગભગ ગુરિયા જોઈએ, અને જો તમે ગાય એટલે નાચતા નાચતા ગાય, આપણે તો સ્વામિનારાયણની ધૂન આવતો હોય આપણે તાલી પાડવામાં બળ પડે, પગ ઉપર પગ ચાલીને બેઠા હોય એમાં તાલી નહીં, એ તો તમે જુઓ એ જાણે છે, જ્યારે ધૂન આવે કીર્તન આવે ત્યારે કેમ ગવાય કેમ ગવાય એ જાણે છે, નાચતા નાચતા તો પાપ ટળે, હરે રામા હરે રામા રામ રામા હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે તો આની અંદર બહુ શક્તિ છે, બહુ તાકાત છે આ ભજનની અંદર,
કે જે તમને બીજા જન્મની અંદર તમને હરિભક્ત બનાવી શકે. સ્મરણ એ બીજા જન્મની અંદર તમને હરિભક્ત બનાવી શકે. તો બને તો તમારે તમારા કર્મોના દુઃખને ટાળવા હોય, બને તો તમારે તમારા કર્મોના દુઃખને બાળવા હોય તો ભજન કરો. એનાથી તમને ભગવાન મળશે. પછી એ ભજન કીર્તન રૂપે હોય, સેવા રૂપે હોય, કથા રૂપે હોય, ગમે તે રૂપે હોય એને સ્વીકારી લો. ભજન ગમે તે રૂપે હોય શકે, જે લોકો રસોઈ બનાવતા બનાવતા પણ કથા સાંભળે છે તો શું કરે છે? ભજન કરે છે. એવું નહીં માનવાનું કે આપણે કથામાં બેઠા અને આપણા જન્મ મરણના દુઃખ ટળી જાય, ના. એ લોકો પણ સેવારૂપી ભજન કરે છે તો એના પણ બળે છે. આપણે કથારૂપી ભજન કરીએ છીએ તો આપણા પણ બળે છે, આપણા પણ બળે છે. બસ ખાલી ભજન કરો સાહેબ, ભજન કરો, બીજું કશું જ નહીં. એટલે મારે કેવું પડે છે વારે વારે કે ભજન કરો પણ કોઈને ડિસ્ટર્બ ન કરો. ડિસ્ટર્બ બહુ સમજવા જેવી વાત છે. ભજનની કોઈ પદ્ધતિ ન હોય, કોઈ પદ્ધતિ ન હોય. કોઈને ધૂન ગમતી હોય તો ધૂન ગાય, કોઈને કીર્તન ગમતું હોય તો કીર્તન ગાય, કોઈને કથા ગમતી હોય તો એ કથા કરે કા તો સાંભળે, એ ભજન જ છે. પણ એની જેને જેવી રુચિ, જેને જેમાં રુચિ હોય. એવું નથી કે આ બધા બેઠા એ બધાને ખાલી કથા જ ગમે છે, નહીં. આમાં ઘણા ભજને ગમે છે, એમાં ઘણાને ભજન પણ ગમે છે. ચિઠ્ઠી આવી છે, 15 મિનિટ કથા લાંબી કરજો, લાંબી કરજો. અને મારે તો શું, અમે તો ભૂખ્યા છીએ. તમે ભૂખ્યા નાખો તો કેવી મજા આવે, ભૂખ્યાને ખવડાવી રાખો તો. હા, મને તો શું, મને તો પણ આ તો મારે તો ટાઈમ એટલા માટે બંધ કરવું પડે સાહેબ, તમારે કાલ નોકરી જવાનું હોય એટલે. નહીં તો હું તો છે ને મૂકું એમ નહીં તમને હવા હોતી. હા, કાં તો ટાઈમ એટલે બંધ કરવું પડે. ભજનમાં કોઈને ક્યારે ડિસ્ટર્બ ન કરો, ભજન કરો, બસ સેવા. તો જેની જેવી રુચિ, ભજન કરવાની બધાની પદ્ધતિ જો જુદી હોય છે સાહેબ, બધાની પદ્ધતિ જુદી હોય છે ભજન કરવાની. તો જે ભજન કરે છે એ જન્મ મરણના દોષમાંથી બહાર નીકળી જાય છે. જન્મ જન્મ કે દુઃખ વિસરાવે, જન્મો જન્મના જે દુઃખો કાળ કર્મ માયા એના બંધનો એના છૂટી જાય છે. ત્રણ પ્રકારના જે કર્મ કીધા, ક્રિયમાન, સંચિત અને પ્રારબ્ધ, એમાંથી છૂટી અને ભગવાન સુધી પહોંચી જાય છે. એટલે તુલસીદાસજી મહારાજ, જો આ બે ચોપાઈનો સમન્વય કરવાનો, અને જે જે ચોપાઈનો સમન્વય કરવાનો આવે એટલે હું ચોપાઈનો સમન્વય કરું છું. 33મી ચોપાઈ ઉપાડો, કઈ છે? તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુખ વિસરાવે. 34મી ઉપાય, અંત કાલ રઘુ બરપુર જાઈ, જહા જન્મ હરિ ભક્ત કહાઈ. જેને ભગવાનનું ભજન કરે, જે ભગવાનનું ભજન કરે એના જન્મ મરણના બધા જ દુઃખ ટળી જાય, અને જેના દુઃખ ટળે, દોષ ટળે એ જ ભગવાનના ધામમાં જઈ શકે, બાકી બીજો જઈ શકે નહીં. અને કાં તો જો ભગવાનના ધામમાં ન જાય તો બીજો જન્મ ધારણ કરે, અને બીજો જન્મ ધારણ કરે તો શું થાય? જહા જન્મ હરિભક્ત કહાય,
બીજા જન્મની અંદર હરિભક્ત થાય, અંત કાળે જો એને ભગવાન યાદ આવે તો ભગવાનના લોકમાં જાય, પ્રભુનો ભક્ત કહેવાય. અંતકાળ જે અંતિમ સમય છે ને સાહેબ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અંતિમ સમય બસ. આ તમે અત્યારે શું કરો છો? તમારા અંત સમયને સુધારવા માટે જ બેઠા છો. હા, ત્યારે બેઠા છો ને, તમારો અંતકાળ બગડે ને એટલા માટે બેઠા. કારણ કે મરણની વેદિકા સંવેદનશીલ હોય છે, સંવેદનશીલ હોય છે, મહત્વપૂર્ણ છે. અને જ્યારે મરણની વેદિકા ઉપર આપણે બેઠા આવીએ છીએ ત્યારે એ વખતે બધું નક્કી થાય છે ક્યાં જવાનું. હા, એ વખતે આપણે બધું નક્કી થાય કે આપણે ક્યાં જવાના છીએ. આપણે બદ્રિકાશ્રમમાં જવાના, સાકેતધામમાં જવાના, અક્ષરધામમાં જવાના, સ્વર્ગમાં જવાના, પછી નરકમાં જવાના, એ ત્યારે નક્કી થાય છે. મરણની વેદિકા ઉપર બેઠા હોય ને ત્યારે. પરીક્ષા લખવા જાઓ, પેપર લખાઈ દે એટલે એ વખતે નક્કી થાય નપાસ થશો કે પેપર કેવું જાય એના ઉપર આધાર ને, એના ઉપર નક્કી થાય કે નપાસ થશો કે પાસ થશો. મરણની વેદિકા ઉપર બેઠા હોય અંતકાળ, એ વખતે નક્કી થાય તમે ક્યાં જશો. અંતકાળ રઘુપતિપુર જાય કે અંતકાળ તમે ભગવાનના ધામમાં જશો કે પછી તમે બીજે ક્યાંય ગતિ કરશો. ગીતાજી ની અંદર બહુ અદભુત વાત લખી, અંતકાળે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરઃ. અંતકાળે જેને મારું સ્મરણ રહે છે, યહ પ્રપ્યાંતિ સમદ ભાવમ યાતિ નાશુત્રઃ સંશયઃ. ગીતાજી બહુ અદભુત વાત લખીને ગયા. ગીતાની અંદર ભગવાન કૃષ્ણ બહુ સરસ બોલ્યા છે, અંતકાળે જેને મારું સ્મરણ રહે છે એ દેહ છોડે કે મારા સ્વરૂપને પામે છે, મારી અંદર સમાઈ જાય છે. ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ અંતકાળે બીજું કશું યાદ ના આવે, આ કથા મંડપ યાદ આવે તો બહુ સારું, આ ભગવાન યાદ આવે એટલી દયા કરજો બસ, બાકી બીજું કશું જોઈતું નથી. અંતકાળે કશું યાદ આવવું જોઈએ નહીં. ભાઈ હતો ને તો એને અંતકાળે ભેંસની પાડી યાદ આવી, તો બીજા જન્મમાં ભેંસની પાડી જો. સત્ય છે. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા. સાધજે, મારો સમય તું સંભાળજે, કરું હું તો કાલા. સમય મારો સાધજે વાલા, કરો હો તો કાલા. Thank you.
મારી પાવન કરજો ત્રીજો એક સાધુ નીકળ્યા છે
કાં તો આવી રીતે મંદિરમાં આવી ચડ્યા હશો, દર્શન કરી વળ્યા હશો, કોઈક સાધુનું દર્શન કરી વળ્યા હશો, એટલે બીજો જન્મ તમારો સત્સંગમાં હરિભક્તને ગયા તો નહીં કે અમેરિકા પાછા આવ્યા. જહા જન્મ હરિભક્ત કહાય, પૂર્વમાં કોણ હતા આપણને ખબર નથી, પણ એટલી વસ્તુ નિશ્ચિત છે, પૂર્વમાં ક્યાંક આપણે ભજન કર્યું છે, ભજન કરતા કરતા થોડું બાકી રહી ગયું એટલે અત્યારે પૂરું કરવા માટે આવ્યા છીએ, પણ પૂર્વમાં કંઈક તો હતા, પૂર્વમાં આપણી અંદર કંઈક હતું એટલે આપણે અત્યારે કથામાં આવીને બેઠા છીએ. પૂર્વમાં કંઈક હતું આપણે એટલે આપણે અહીં આવીને બેઠા છીએ. તો જહા જન્મ હરિભક્ત કાય, જ્યાં જન્મ ગયા ત્યાં હરિભક્ત બને છે. ભગવાનની ઈચ્છાથી કાં તો આવે છે, તો તુલસીદાસજી મહારાજ જે વાત લખે છે બહુ અદભુત છે, બહુ અલૌકિક વાત છે. અંતકાલ રઘુપતિ પુર જાય, જ્યાં જન્મ હરિ ભક્ત કાય, એનું જે વિવરણ છે બીજું આપણે આવતીકાલે. અત્યારે હરિનામ સંકીર્તન કથાને વિરામ. શ્રીપતિ શ્રી